खडोदरा पोलीसે અગાઉ રિંગ રોડ વિસ્તારમાંથી ફોર વ્હીલ કારમાં મુંબઈથી એમડી ડ્રગ્સનો જથ્થો લઈ આવેલા ત્રણ શખ્સની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 6 ગ્રામથી વધુ એમજી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો અને ખડોદરા પોલીસે ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી હતી. જે આરોપીઓની પૂછપરછમાં આ ડ્રગ્સ મુંબઈના નાલાસોપારા ખાતે રહેતા ઇમરાન ખાન પાસેથી ખરીદી હોવાની કબૂલાત થઈ હતી, જેથી ખડોદરા પોલીસની એક ટીમ મુંબઈ જવા રવાના થઈ હતી, જ્યાં મુંબઈથી આરોપી ઇમરાન ખાનની ખડોદરા પોલીસે ધરપકડ કરી હતી. ખડોદરા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. રિમાન્ડ દરમિયાન ડ્રગ્સ અંગેની વધુ હકીકત બહાર આવે તેવી શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મુંબઈનો આ ડ્રગ્સ પેડલર જે વિસ્તારમાં રહે છે તેના કેટલાક લોકો પણ આ પ્રમાણે ડ્રગ્સના કાળા કારોબાર સાથે જોડાયેલા છે. ખડોદરા પોલીસે આરોપીઓના ગુનાહિત ઇતિહાસ જાણવાનો પણ પ્રયત્ન કર્યો છે, પરંતુ આરોપીઓનો કોઈ પોલીસ રેકોર્ડ હોય તેવું હાલ બહાર આવ્યું નથી. પરંતુ પોલીસ તપાસમાં ડ્રગ્સની હેરાફેરી અંગે પણ વધુ ખુલાસા બહાર આવે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે.